તમારા નામથી ઓળખતા થઈ જાય બસ. દાખલા તરીકે આપણો કોઈ મોટો ઉદ્યોગપતિ માણા, આ દુનિયાની મોંઘામાં મોંઘી ગાડી કઈ કહેવાય? હેલો, હોટ કેટલાને આવે? 126 કરોડ ઉભા થઈને કે અહીંયા કઈ કંપનીની? લેમ્બોર્ગિની. ઓકે, ક્યાં કન્ટ્રીની મેન્યુફેક્ચર? યુ જર્મનીમાં. ઓકે, તાળીઓથી બતાવો. સત્સંગ આવું જ્ઞાન પેદા કરાવે, અને આ જ્ઞાનની જરૂર છે. જે માણસમાં આવી ખોજની જ્ઞાનની જરૂર ન હોય એને મૂંઢ કહેવામાં આવે છે. અને મૂંઢતા કોણ ભગાડે? તમારો સદગુરુ. સદગુરુ શું આપે? તા કે સત્સંગ. સત્સંગથી શું લાભ થાય? તમારી અંદર જ્ઞાન પ્રગટ થાય, ક્યાંક જાણવાની ભૂખ લાગે. આ કેવલ કાંઈ હાથમાં કડતાલ લઈને ધૂન કે માળા વિશે જ નથી સાહેબ, આવા જ્ઞાન પેદા કરાવે. 100 ને કેટલા કરોડની કીધી ભલા? 26. 126 કરોડની ગાડી હાલો, એનો માલિક તમને ઓળખતો હોય દાખલા તરીકે, અને તમે જર્મની રોડ ઉપર જ ઉભા છો, જર્મનના, તમારી પાસે ગાડી નથી, લુખે જ છીએ આપણે, પણ એ માણસ ઓળખે છે નામથી કે માયો આયર XYZ કોઈ પણ, અને એ ગાડી લઈને માણસ નીકળે ને તમે રોડ ઉપર ઊભા હોવ, અને તમને એ ગાડી ઊભી રાખે ને કે તમારે આવવું છે, આપણે કે હા, અને આપણને બેસાડી દે, એની સ્પીડ શું છે? હાઈ સ્પીડ 340 માઇલની સ્પીડ છે. માઇલ કિલોમીટર? ઓકે, 340 કિલોમીટરની એની સ્પીડ છે, પણ માની લો 200ની સ્પીડમાં એ જાય છે. પૂરેપૂરી સ્પીડમાં આપણે નથી હકારવી, બરાબર ને ભીલા? નકામો આપણે એ ગાડીનું એક્સિડન્ટ થાય સારું ન લાગે, અને આપણી વખતે એર બેગ ન ખુલે પાછી. પણ માની લો કે 10 કરોડની રોલ્સ રોય હોય અહીંની, ઇન્ડિયામાં 10 કરોડથી વધારેની ગાડી કોઈ હજુ સુધી લાવ્યો નથી, રોલ્સ રોય, બરાબર? પણ એ નીકળ્યો કોઈ, અને એને તમને સાથે બેસાડી લીધા, અને એક્સપ્રેસ હાઈવે ઉપર ગાડી ચડી, અને 200ની સ્પીડમાં એ ગાડી જાય છે. રોકાણ એનું, પૈસા એના, ડ્રાઈવર એનો, ગાડી એની, પેટ્રોલ એનું, ટાયર એના. આપણે મફતમાં ભેગા બેઠા થઈ તો આપણું કાંઈ નથી રોકાણ, તો એને 200ની સ્પીડ મળે છે ને આપણને 150ની મળે છે. હે એ 200ની સ્પીડમાં ધારો એટલે લેરખા કરતા જતા હોય સાહેબ, હારાની નજીક વયા જાઓ ને તો રોકાણની જરૂર નથી, એમણે લેર મળે એમ છે મારા વાલા. અરે મોટા માણા ભેગા ભટકાવ ને તોય આબરૂ વધી જાય. મોટા માણા અરે ભટકાવ ને ખાલી તોય આબરૂ વધે. આ ભેહું રોડ ઉપર સ્વામીજી ભટકાય ભટકે ખટારા, અરે ભટકાય ભટકાય મરી ગયું, કોઈ દી સાપે ન સડ્યું. એને તળાજાથી લઈને તમે ઠેઠ તેલુંગી સુધી વ્યાજ આવો, પણ ખાલી સુરતના રનવે ઉપર ભેહું સડી ગયું, અને પ્લેન એરે ભટકાણ્યું તો હેલિકોપ્ટર ગોથવા આવ્યા જવો તો ખરા, અને ઇન્ટરનેશનલ ન્યૂઝ બન્યા. દો ભેંસ મિલી હૈ તીસરી મિલ નહીં રહી હૈ, દો દિન સે હેલિકોપ્ટર ઢૂંઢ રહા હૈ, દેખેંગે કેસે ટકરાયા સ્પાઇસ જેટ કે સાથ ભેંસ. એક ધારું ત્રણ દીવથી ભેંસ ભેંસ જ. જે ન્યૂઝ ચાલુ કરો, રનવે પર આ ગઈ ભેંસ, પાયલોટ કી કરામત, કિસી કો આંસ નહીં આને દિયા, કેસે આઈ ભેંસ. વાળું મેં કીધું એ મોટા માણા રે ભટકાઈ જાવ તો એ સાપે સડી જાવ જો તો ખરા યાર. એની કરતા પ્રેમથી એના દર્શન કર્યા હોય તો કેટલી વેલ્યુ વધી જાય એ તો જુઓ મારા વાલા. હે ગમે ત્યાંથી ગોતી ગોતી એ હસલાને આપે મોતી, અને કીડીઓને કણકો અને હાથીડાને માણે.
એક પ્રસંગ યાદ આવે એટલે કહું. શેર તો બધાએ ઘણી વાર સાંભળ્યો છે, જબ તક બિકા ન થા તબ તક કોઈ પૂછતા ન થા, પણ તુમને ખરીદ કર મુજે અનમોલ બના દિયા. તમને કોણ બોલાવે છે એની પર મોટો ભાર છે. આજ શેર ઉપર અનેક કથા નીકળી છે. અમુક અમુક શેર કે અમુક અમુક કવિતા હોય ત્યારે હું એની પાછળ થોડીક ડોટ દઉં છું કે આ શેર ક્યાંથી નીકળ્યો, કેમ નીકળ્યો, આ કવિતા ક્યાંથી નીકળી, કેમ બની. જબ તક બિકા ન થા તબ તક કોઈ પૂછતા ન થા, તુમને ખરીદ કર મુજે અનમોલ બના દિયા. તમે ખાલી એક બિલ્ડિંગ બનાવો ને એની અંદર એક હારા માણસ ફ્લેટ લઈ લઈ ને તો બાકીના બધાને આછે મળે વેસાવ કે આમાં ઓલાઈએ લીધો. તમે ખાલી એક સારી ગાડી હારા માણા લઈને નીકળે ને તે કંપનીની ગાડી ઉપડી જાય કે આ ફલાણી ફલાણી ગાડી ફલાણા ભાઈ રાખે, ફલાણા સંત રાખે છે, એ કંપનીથી નથી પડતી. આ રોલ્સ રોયની અમુક રાજાઓ રાખતા હતા એટલે કે આપણે તો મળે નહીં, ત્યારે કઈ છે નહીં, દેશી એમ્બેસેડર જેવી જ ગાડી છે. હા, જે 10 કરોડની જે મોડેલ છે ને પાછળથી જોવો એટલે ખરેખર વીઆઈપી એમ્બેસેડર જ લાગે, હિન્દુસ્તાન મોટર્સની ગાડી એવી જ લાગે. પણ કોણ એને ખરીદે છે એના ઉપર બહુ આધાર. લ્યુનાઈ જો મુકેશ અંબાણીએ ખરીદી હોત ને તો 2-2 લાખ રૂપિયામાં લ્યુના વેસાતી હોત, પણ આપણે ગુલ્ફી વાળા એ જ લઈ ગયો. તમને કોણ ખરીદનાર છે યાર? ઝીણી વાત નથી આ, વિચાર માંગી લે 5-5 કલાકનો એવી વાત છે, ઝીણી વાત. પણ આની અંદરથી એક મને પ્રસંગ મળ્યો. આપણો સદગુરુ, આપણો ભગવાન આપણા માટે શું કરે છે? વધારે યુવાન મિત્રો બેઠા છો એટલે વાત લઉં. સતત 1.5-2 કલાક થાય તમે બેઠા છો. મને ખબર પડે ક્યાં મંડપમાં બેઠા છે એને લીધે તમે બેઠા છો. મારું તો અમુક વસ્તુ જ્યાં સહી ત્યાં સહી ભાઈ, ખોટું સ્વામીજી. હમણાં એક જગ્યાએ કાર્યક્રમમાં ગયો, મને ઘણું બધું લખીને આપ્યું, કાંઈ ન બોલ્યાનું. એમ કે એમ એમ બોલી જવાનું બધું કોક કે આયોજકના નામે ન લીધા. હું તો નથી લેવા લ્યો, ન આપ્યા પૈસા સવારે અડધા નથી જોતા. મેં કીધું કઈ ભાડાના ટટ્ટુ થોડા છે, તું લખીને આપી દે, બોલી જાવ બધું. આ બન્યું. હા, હવારમાં ઘણો દેકારો કર્યો, તમે ઓલાનું નામ ન બોલ્યા ને ઓલા. મેં નથી મગજમાં આવ્યું નામ, શું કરું, મને મને તાવ આવેલો છે ભાઈ. મેં કીધું બીમાર છું હું. મને કે કેમ બીમાર છો? મેં તમે લખીને આપ્યું એનો મને તાવ આવી ગયો. આવું બન્યું. ગાંધીજીના દાદા, મહાત્મા ગાંધીના દાદા પોરબંદર જેઠવા ઠાકુરના સ્વામીજી કામદાર હતા, અને કાંઈ અઘટિત ઘટના કે કાંઈક મુદ્દો બન્યો ને એમાં લઈ નીકળી ગયા, અને જૂનાગઢ નવાબે એને બોલાવી લીધા કે તમે અમારા કામદાર તરીકે રહ્યો. ન્યાય રહ્યા એટલે જૂનાગઢ નવાબે કચેરીમાં બોલાવ્યા એટલે ડાબા હાથની સલામ આપી. એટલે નવાબે કીધું કે દાય હાથ સે ક્યુ સલામી દયા? અને ત્યારે ઓલા વાણીએ જવાબ આપ્યો કે જમીનો તો જેઠવાને કેદુ નો આપી દીધેલો છે, એ હાથથી સલામ ન થાય. ભલા મને જે મુદ્દો, મને આ એક પ્રસંગ બહુ ગમે છે કે આપણો સદગુરુ આપણને ઉપાડીને ક્યાં મૂકી દે. રસિકભાઈ, કલ્પના ન હોય એવી જગ્યાએ મૂકી દે તમારો સદગુરુ, તમારી ઉપર કૃપા થાય. વરિયાળી પાવડર જાય જીક બોલાવ્યો, પણ લક્ષમાં લાવ્યો છે કાર્યક્રમ, પરિવાર સાંભળે છે બધું, એમાં કોને બોલાવ્યા છે એના ઉપર બહુ આધાર છે.
એક આ પ્રસંગ અંદરથી ઉલાળા નાખાઈ ગયો. ભૂખ લાગે ને તો કદાચ 10 દી તમે રહી શકો ભૂખ્યા, ઉલટીને ન અટકાવી શકો. ઉલટીને અટકાવવા જાય તો મૃત્યુ થઈ જાય. એમ અમુક પ્રસંગ અંદરથી નીકળતો હોય એને અટકાવી ન શકાય. અને પછી જગતના સાંભળે તો આત્માને સંભળાવી શકાય. કારણ કે બાપુ ઘણીવાર કથામાં કહે કે ઘસરકા નબળા હોય, ઓડકાર કોઈ દી નબળા ન હોય. ઓડકાર તો અંદરથી અમૃત જ આપતા હોય છે. એમ સદગુરુની કૃપા થાય ત્યારે અંદરથી ઓડકાર મળે આવવા, લહેર મળે આવવા. એમ